ચોરસ શીખી લીધું, હવે લંબચોરસ શીખીશું ને? ગાંઠથી શરૂઆત કરીને 12 સાંકળી લઈએ. હવે અહીંયા ત્રીજી સાંકળી છે, ત્યાં એ કાટીવાળો પાસો લઈએ છે. હવેની 8 સાંકળીમાં 8 આટીવાળા પાસા લઈશું. હવે આ છેલ્લી સાંકળી વધી છે, ત્યાં પહેલાં 2 આટીવાળા પાસા, બે સાંકળી, 3 આટીવાળા પાસા, 2 સાંકળી અને 2 આટીવાળા પાસા. આ એક જ સાંકળીમાંથી આટલું લેવાનું છે એટલે આપણો લંબચોરસનો ખૂણો પડી જશે. હવે 8 સાંકળી લીધી છે ને, સામેની સાઈડ જે આપણે 8 પાસા લીધા, સામેની સાઈડ 8 આટીવાળા પાસા એ જ સાંકળીમાંથી લેવાના બીજી સાઈડથી. એક વાળા પાસા છેલ્લે લીધા પછી 2 સાંકળી લેવાની, 3 આટીવાળા પાસા લેવાના જે છેલ્લી સાંકળીમાંથી એક સાથે કરવાનું છે. ને 2 સાંકળી, 2 આટીવાળા પાસા અહીંયા પહેલાં જ લેવાઈ ગયા છે. હવે આ પહેલો પાસો 3 સાંકળીવાળો એની ત્રીજી સાંકળીમાંને જોઈન્ટ કરી દઈએ એટલે આપણી આ પહેલી લાઈન થઈ ગઈ છે. હવે બીજી લાઈન કરશું એટલે વધારે આઈડિયા આવશે. હવે જેટલા આટીવાળા પાસા છે એની ઉપર આટીવાળા પાસા લેવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એટલે 12 આટીવાળા પાસા આપણે ગૂંથી લઈએ. હવે આ 2 સાંકળી છે ત્યાં 2 આટીવાળા પાસા, 2 સાંકળી લેવાની અને ફરી આ સાઈડ 2 આટીવાળા પાસા લેવાના. આપણે ચોરસમાં ખૂણો પાડવામાં કરતા હતા ને એવી રીતે જ થશે. હવે અહીંયા જેટલા પાસા છે એની ઉપર પાસા લેવાના એટલે આપણી પાસે અહીંયા 3 પાસા છે. 1, 2, 3 હવે આ સાંકળીવાળા ભાગમાંથી 2 આટીવાળા પાસા, 2 સાંકળી અને 2 આટીવાળા પાસા સામેની સાઈડ. આ આપણો લંબચોરસના 2 ખૂણા પડી ગયા. હવે આ 12 આટીવાળા પાસા સામેની સાઈડ ગૂંથવાના છે. હા, આપણે 12 આટીવાળા પાસા ગૂંથી લીધા. હવે 2 સાંકળીવાળો ખાંચો છે એટલે 2 પાસા લઈશું. બે પાસા લઈશું આટીવાળા. હવે 3 પાસાની ઉપર 3 પાસા.
હવે આ બે સાકડીનો ખૂણો આવ્યો છે, અહીંયા બે પેલા પાસા લેવાના છે. હવે બે સાકડી લેવાની છે ને હવે બે પાસા લેવાના છે. આ બીજી લાઇનનો જે પેલો પાસો હતો એમાં ઉપર જોઈન્ટ કરી દઈએ છીએ. તો હવે આપણું આ લંબચોરસ તૈયાર થઈ ગયું છે. આવી રીતે જ અહીંયા બી ખૂણો પડશે. આગળની લાઇનમાં બે આ ચાર ખૂણા આવે ને, દરેક વખતે બે આટીવાળા પાસા, બે સાંકડી અને બે આટીવાળા પાસા વધારતું જવાનું, એટલે અહીંયા લાઇન આની ઉપર ઉપર વધતી જશે. આવી રીતે લંબચોરસમાં આગળ ગૂંથણી થતી જશે.